હોમ ક્વોરન્ટાઇનના 14 પછી 15મા દિવસે આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવવા આવ્યા છે હેલ્થ સેન્ટરમાં. હોમ ક્વોરન્ટાઇન દરમિયાન કઈ કાળજી લેવી, શું ખાવું પીવું, કઈ એક્સરસાઇઝ કરવી, તે બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. આ કોરોના માં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. છીંક આવે, તાવ, માથું દુખે, હાથ પગ દુખે, કમજોરી, લૂઝ મોશન થાય એટલે કે ઝાડા, ટેસ્ટ ન આવો, સ્મેલ ન આવો ખાવાના, આ બધા જે લક્ષણો છે એ કોરોનાના લક્ષણો છે. અને હાલ ખૂબ જ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્ટાર્ટિંગમાં જ દવા લઈ લેવી જેથી આગળ પ્રોબ્લેમ ના થાય. આ વિડીયોમાં હોમ ક્વોરન્ટાઇન દરમિયાન જે ઉપાયો અમે કર્યા હતા એ 3-4 ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનો જે પણ હોમ ક્વોરન્ટાઇનમાં હોય તે વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે. અજમાને સાફ કરીને શેકી લેવું. અજમાને શેકીને એની જે વરા નીકળે છે એના વડે બાફ લેવું, અને આ શેકેલી અજમો છે એને થાળીમાં કાઢી લઈ અને આને મુખવાસ તરીકે ખાવું. 3 ટાઈમ દિવસમાં અને અજમા અને કપૂરની જે પોટલી છે તે બનાવી અને એને સૂંઘવું. તે આગળ જોઈએ આપણે એની પોટલી કેવી રીતે બનાવીશું. તે આ શેકેલો અજમો અને 2 કપૂરની ગોળીઓ આને વાટી લેવાનું છે એકદમ ઝીણું, અને સુતરાઉ કાપડમાં મૂકીને એની પોટલી બનાવી લેવાની છે અને આ પોટલી સૂંઘ્યા કરવાની છે દિવસ દરમિયાન. જે કફને પણ ખેંચીને બહાર કાઢે છે અને જે શ્વાસની પ્રોબ્લમ હોય તે પણ દૂર થાય છે. શ્વાસ લેવાની જેમને પ્રોબ્લમ થાય છે એ પણ દૂર થાય છે કોરોનામાં. આ ખૂબ જ ફાયદાકારક છે. અને જે કફ છે તેને ખેંચીને કાઢે છે. સવારે 7-8 વાગે અને સાંજે 6 વાગે ઊંડા શ્વાસ લેવાને, આને શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં ઊંડા શ્વાસ લેવાનો. અને જે કફ છૂટો પડીને નીકળે છે એટલે એને તરત જ પછી કાઢી દેવાનો. આપણે આ છે લીમડો. લીમડાના દાંતણ સવારે અને સાંજે 2 ટાઈમે કરવું જેથી જે પણ મોઢામાં હોય કીટાણુ તે નીકળી જાય અને આનાથી કફ પણ છૂટો પડે છે. અને આ જે લીમડાના પાન છે તેને આપણે ધૂપમાં ઉપયોગ કરવાનો છીએ. અને જે બાફ લેવાનું પાણી હોય તેમાં પણ લીમડાના પાન નાખીને બાફ લેવાનું છે. સવારે, સાંજે અને રાત્રે 3 ટાઈમે લેવાનું છે રેગ્યુલર, જેથી આપણા જે નાકમાં અને ગળામાં મોંમાં હોય છે વાયરસ તે મરી જાય છે. અને લીમડા અને નીલગિરીના પાણીથી સ્નાન કરવાનું છે સવારે અને સાંજે 2 ટાઈમે. આ છે ચણા ધૂપ માટે ઘરમાં, અને આમાં નાખીશું આપણે અજમો, કપૂર, લીમડો. જે ઘરનું ઘરમાં જે વાયરસ ફેલાયેલા હોય છે કોરોનાના તે આપણે જોઈ શકતા નથી એટલે સેનિટાઈઝર સ્પ્રે પણ કરવાનું છે અને આ રીતે ધૂપ પણ કરવાનું છે રેગ્યુલર 14-15 દિવસ કે મહિનો સુધી, જેથી આપણા પરિવાર માટે સારું રહે છે, કોઈને વાયરસ ન લાગે એનાથી બચાવ કરવા માટે. આ અત્યારે ખૂબ જ જરૂરી છે આજના સમયમાં. અને આ ધૂપ આપણા શ્વાસમાં પણ જાય છે તે પણ ખૂબ જ સારું છે આપણા માટે. આખું પરિવાર હેરાન થાય એના કરતાં આપણે સાવચેતી રાખવી જરૂરી છે. માસ્ક પહેરવું જરૂરી છે, સેનિટાઈઝર હાથને વારંવાર કરવું, બહાર જઈને આવે તો સ્નાન કરી લેવું લીમડાના નીલગિરીના પાણીથી, અને કપડાં પણ પાવડરમાં બોળી દેવા, ગરમ પાણીમાં બોળવું
જેથી વાયરસ જે પણ હોય તે મરી જાય। ધુમાડો તમે જોઈ શકો છો આવી રીતના બધા રૂમમાં, આખા ઘરમાં તમારે ધુમાડો કરવો છે, મિનિમમ 15 દિવસ તો કરવો છે જેથી ઘરનું શુદ્ધિકરણ થઈ જાય, જે બી વાયરસ હોય તે મરી જાય। ગૂગલ અજમો અને કપૂર ફરી નાખીશું। જેમને પણ કોરોના પોઝિટિવ આવે છે એમણે વિટામિન સી યુક્ત, વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ, સલ્ફેટ, ઝીંક આ બધા તત્વો હોય તે પ્રમાણે ફ્રૂટ્સને ભોજન લેવું ખૂબ જ જરૂરી છે। લીંબુ પાણી, ગરમ પાણીમાં લીંબુ નાખીને એ પાણી પીતા રહેવું જેથી અશક્તિ જેવું ન લાગે। ફ્રૂટ્સમાં તમે મોસંબી છે એ લઈ શકો છો, એ વિટામિન સીથી ભરપૂર છે। એમ તો લીંબુ પણ બેસ્ટ છે, લીંબુ પાણી પીતા રહેવું ગરમ પાણીમાં નાખીને, અને કાચી કેરી પણ ખાતા રહેવું મીઠું નાખીને। આ સિઝનમાં કાચી કેરી મળી રહે છે, કાચી કેરી ખાવી, અને પાણી દિવસ દરમિયાન ખૂબ જ પીવું એ ખૂબ જ જરૂરી છે। પાણી ઘણું સૂકું રહેવું જોઈએ નહીં। જે હેલ્થ સેન્ટરમાંથી 5 દિવસનો કોર્સ કરવા માટે આપે છે, 5 દિવસની ગોળી આપે છે, તે દવા તો લેવાની જ છે, તે ઉપરાંત આ આપણે ઉપાય વધારાના એ પણ કરવાના છે જેથી આ પણ જલ્દીથી જલ્દી કોરોનામાંથી બહાર આવીએ અને હેલ્ધી રહી શકીએ અને આપણે આપણા પરિવારનું રક્ષણ કરી શકીએ। ઉકાળો બનાવવા માટે 1 તપેલી પાણી લેવું અને આ રેડીમેડ તમને મળી રહેશે, આયુર્વેદિક છે, વૈદ્ય હોય છે એમની પાસે આ ઉકાળા માટેનું મટીરિયલ। આ 1 થી 1.5 ચમચી 1 તપેલીમાં રાત્રે બોળી મૂકવાનું છે અને પછી સવારે 1/2 તપેલું પાણી રહે ત્યાં સુધી ઉકાળવાનું છે આને। તો ચાલો નાખીએ આમાં 1.5 ચમચી 1 તપેલી પાણીમાં નાખ્યું છે। તમારે ઘરમાં સભ્યો ઓછા હોય તો એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી નાખવાની રહે છે। હવે આને ઢાંકીને સવાર સુધી રહેવા દઈશું અને સવારે 1/2 પાણી રહી ત્યાં સુધી આને ઉકાળવાનું છે અને 1 કપ જેટલું સવારે ખાલી પેટે આ ઉકાળો લેવાનો છે ડેઈલી। આ છે ઉકાળો, રેડી થઈ ગયો છે અને 1 કપ જેટલું સવારે ખાલી પેટે લેવાનું અને 1/2 કલાક પછી બીજું તમે નાસ્તો, ફ્રૂટ્સ, જ્યુસ, વિટામિન સીથી ભરપૂર એટલે કે લીંબુ પાણી, મોસંબી, એપલ, દાડમ એવું લઈ શકો છો। ઉકાળાનો રંગ તમે જોઈ શકો છો, ગ્રીન ટી જેવું સ્વાદે કડવું હોય છે। હવે આ લીમડાનો જે ભાગ છે તે સવારે, બપોરે અને સાંજે, કે સવારે સાંજે ડેઈલી લેવાનું છે કે જ્યારે આ જ પાણીથી તમારે સ્નાન પણ કરવાનું છે ડેઈલી 2 ટાઈમે, જે તમારા જે નાકમાં હશે તે કીટાણુ અને મોડામાં હશે તે મરી જશે બાફ લેવાથી। નેક્સ્ટ વિડીયો ડિટેલમાં તમને મળશે। મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો વધારેમાં વધારે શેર કરજો જેથી જેમને આ માહિતી કોરોના જેમને થયો હોય તેમને ઉપયોગી નીવડે અને એ જલ્દીથી સાજા થઈને બહાર નીકળી શકે। ધન્યવાદ।